वेलकम बेक टू डिम्पल्स डिशीज। आज आप रेड चीली फ्लेक्स घरे बनावाना छे। रेड चीली फ्लेक्स उपयोग बहु बधी जगह थतो होय छे, खास करीने इटालियन रेसिपीनी अंदर आपणे आ रेड चीली फ्लेक्स ने स्प्रिंकल करीने खाता होईए छीए। आ रेड चीली फ्लेक्स खूब ज सारो टेस्ट आवे छे अने वधारे सारो अने टेस्टी डिलिशियस टेस्ट माटे आपणे चीली फ्लेक्स ऊपर स्प्रिंकल करता होईए छीए। तो आवा चीली फ्लेक्स घरे बनावानी शुरुआत करीए, जेना माटे मैं अहीं मोटा अने थोड़ा तीखा 100 ग्राम जेटला मरचा लीधा छे अने 2-3 कलाक मैंने तड़के सूकवीने लीधा छे। जो तड़के सूकवेला न होय ने इंस्टंट रेड चीली फ्लेक्स बनावा होय तो एने थोड़ीवार ड्राई रोस्ट आपणे गैस पर करी लेवा, ત્યારબાદ જ આપણે મિક્સરમાં એને ક્રશ કરીશું। આ રીતે આપણે મોટા મરચા હોવાથી થોડા કટ કરી લેશું। આ રીતે બિલકુલ કટ કરી લેવાના છે, બહુ મોટા હોવા ન જોઈએ, અધરવાઇઝ એ બરાબર રીતે ક્રશ નહીં થાય, એના જે ફ્લેક્સ કરવા છે એ બિલકુલ નહીં થાય। આ રીતે આપણે એને કાપી લેશું। હું ફરી એકવાર કહું છું, જો તડકે સૂકવેલા ન હોય ને ઇન્સ્ટન્ટ આવા ચીલી ફ્લેક્સ તૈયાર કરવા હોય તો તમે એને થોડીવાર ગેસ પર એકદમ ડ્રાય રોસ્ટ કરી લેવાના છે। તેલ વગર જ આપણે થોડીવાર શેકી લેશું અને ત્યારબાદ આ પ્રોસેસ કરીશું। હવે મિક્સરમાં એકદમ આપણે એને ગ્રાઇન્ડ નથી કરવાના, 1 સેકન્ડ આપણે કરી અને ફટાફટ એને કાઢી લેવાના છે। જો વધારે વાર કરશું તો એનો ભૂકો થઈ જશે। બિલકુલ આ રીતે ફ્લેક્સ તૈયાર થવા જોઈએ। તો તમે પણ આ રીતે રેડ ચીલી ફ્લેક્સ ઘરે બનાવી અને બિલકુલ તમારી કોઈપણ રેસિપીમાં સ્પ્રિંકલ કરી એનો યુઝ કરી અને રેસિપીને ટેસ્ટી બનાવી શકો છો। તો તમે પણ આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો। બહુ જલ્દી મળીશું એક નવી જ રેસિપી સાથે। ત્યાં સુધી મારી રેસિપીને ટ્રાય કરો અને તમારી ટ્રાય કર્યા બાદ મને કોમેન્ટમાં જરૂરથી બતાવો કે તમારી આ રેસિપી કેવી બનેલી છે। બાય બાય।